તારીખ 13 થી 15 ઓગસ્ટ સુધી હર ઘર તિરંગાની આપણે ઉજવણી કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે એ જ કડીમાં તારીખ 14 ઓગસ્ટના રોજ રાજકોટ મહાનગરપાલિકાના વિસ્તારમાં આપણે તિરંગા યાત્રાનું પણ આયોજન કરેલું છે। એક પ્રાથમિક માહિતી હું આપનામાં આપવા માંગીશ કે જે રાજ્યના 33 જિલ્લાઓમાં તમામ જિલ્લાઓમાં જિલ્લા કક્ષાએ આ આયોજન કરવાનું રાજ્ય સરકારશ્રીની જે સૂચના છે અન્વયે અડધા જિલ્લાઓમાં અને અડધી મહાનગરપાલિકાઓમાં 13 તારીખે આનું આયોજન થનાર છે, અને એ જ ભાગરૂપે 14 તારીખે જે પણ જિલ્લાઓમાં એનું આયોજન થવાનું છે એ પૈકી રાજકોટ જિલ્લાનો જે મુખ્ય કાર્યક્રમ છે તિરંગા યાત્રાનો એ આપણે આપણા શહેરના આંગણે આ કાર્યક્રમ કરવા માટે જઈ રહ્યા છે। હર ઘર તિરંગા તારીખ 13 ઓગસ્ટથી લઈને 15 ઓગસ્ટ સુધી ઉજવણી થવા જઈ રહી છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ ખૂબ સારામાં સારી ભવ્ય ઉજવણી હર ઘર તિરંગાની અને સાથે આગામી 14 ઓગસ્ટે તિરંગા યાત્રાનું પણ ભવ્ય આયોજન કરેલું છે। અત્યાર સુધી રાજકોટ મહાનગરપાલિકાના માધ્યમથી 1.5 લાખથી વધુ તિરંગાઓ દરેક વ્યક્તિ પોતાના ઘર, પોતાને ઓફિસો, પોતાની અલગ અલગ મિલકતો અને સાથે જ સરકારી પણ તમામ મિલકતો ઉપર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તિરંગો છે એ લહેરાવવામાં આવશે। વ્યક્તિને એક પોતાના તિરંગા માટે ખૂબ માન સન્માન અને એક આદર્શ હોતું હોય છે। તિરંગાની ઉજવણી એ વ્યક્તિ પોતાની ઉજવણી છે, પોતાને પ્રેમથી પોતાની દેશભક્તિથી આ ઉત્સવ છે આપણે સાથે મળીને ઉજવવાનો છે। ત્યારે 13 તારીખ, 14 તારીખ અને 15 તારીખે રાજકોટમાં ખૂબ તમામ મિલકતો પર, મોટાભાગની મિલકતો પર અંદાજિત 2 લાખ જેટલા તિરંગાઓ છે એ કોર્પોરેશનના માધ્યમથી લોકો પોતે પણ પોતાના ખર્ચે ખરીદીને અલગ અલગ ખાદી ભંડારોમાં, અલગ અલગ શોપ ઉપરથી પણ ખરીદીને આજે તિરંગાઓ છે એ ખરીદી રહ્યા છે અને તેમની ઉજવણી કરવા જઈ રહ્યા છે। સાથે જ આગામી 14મી તારીખે તિરંગા યાત્રાનું આયોજન સવારે 9 કલાકે આ દેશને એક બનાવવામાં જેમનો સિંહ ફાળો રહ્યો છે, અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી શરૂ કરીને અને રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની પ્રતિમાએ આ તિરંગા યાત્રાની પૂર્ણાહુતિ થવાની છે સવારે 9 કલાકે 14મી તારીખે સોમવારે આ યાત્રા બહુમાળી ભવન સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ત્યાં લોકો એકત્રિત થશે અને ત્યારે જ ત્યાં ડાયસ કાર્યક્રમ અને આ ડાયસ કાર્યક્રમની પૂર્ણાહુતિ બાદ આ તિરંગા યાત્રા છે એનો પ્રારંભ થશે અને જ્યુબેલી સુધી એટલે કે ચૌધરી હાઈસ્કૂલ અને ચૌધરી હાઈસ્કૂલ બાદ ડિસ્ટ્રિક્ટ બેંક અને ડિસ્ટ્રિક્ટ બેંકથી જ્યુબેલી ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમા ખાતે આ પૂર્ણાહુતિ થવાની છે। રાજકોટમાં અંદાજિત 20,000થી વધુ લોકો છે, એ કોલેજોના વિદ્યાર્થીઓ પણ હશે, યુવાનો પણ હશે, અલગ અલગ એનજીઓ, અલગ અલગ વેપારી સંગઠનોના લોકો, રાજકોટના શહેરીજનો, બુદ્ધિજીવી વર્ગો, તમામ સંસ્થાઓમાંથી અને લોકોમાં એક સ્વયંભૂ આજે ઉત્સાહ છે એ દેખાઈ આવ્યો છે। અલગ અલગ કર્મચારીઓ પણ જોડાવાના છે કે આગામી 13મી તારીખથી લઈને 15મી ઓગસ્ટ સુધી આપણે સૌ સાથે મળીને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે હર ઘર તિરંગા અને તિરંગા યાત્રાની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ।